પ્રવીણ ભાઈ પ્રભુદાસભાઈ લાખાણી લુવાણા છે. આ મોબાઈલ મારો છે, એમાં 94-2-64-158 નંબર છે. ભાઈ તમારું નામ? દિલીપભાઈ પટેલ. તમે ભાઈ? વિશાલ. તમે કેવા નાઈ છે? ગલવાડી. ગલવાડી. અને બાપા તમે? મુસલમાન. તમે ભાઈ? દલવાડી. હવે અહીંયા રાજકોટમાં, રાજકોટ શહેરમાં અમારે કોઈને કોઈ કુમવાદ, નાતિવાદ, અંડાકંડા કાંઈ છે નહીં. હિન્દુ ને મુસ્લિમ અમે આમ જો ભાઈ ભાઈ થઈને આમ રહીએ. આમ જુઓ હરકું આવે હે, તો આ કડા કોણ કરાવે હે? અમને એ વિચાર થાય કે હિન્દુ મુસ્લિમ ને બાબરી મસ્જિદ ને પાણો રામ મંદિર નો ના કડા કરાવે છે કોણ? તો રાજકીય લોકો આ બધા ચૂંટણી આવે એટલે પ્રજામાં ગુમરાહ કરી નાખે અને ઘટાઘટી કરે. તો આપણે હવે જાગવું પડશે. મતદારો જાગો, સત્ય સમજો અને શીખો. બોલતા શીખશો ને તો જ થાય. નાનું બાળક અવડું ઉવા ઉવા કરે ને તો એની માં ધવરાવે. એટલે આપણે પાણા છાણા ઉડાડવા ને બસો હરગાવી ને એવું નથી કરવું. આપણે શું કરવાનું? વોઇસ ક્રાંતિ. સાચી વાત આપણે આપણા હગાવાલાને કહેવાની, એ બીજાને કહીએ, બીજો ત્રીજાને કહીએ. સાચી વાત કહેતા શીખવું ને તો જ આમાંથી છુટકારો થાય. નકર કારજાર મોંઘવારી, પછી આવ્યું પેટ્રોલ તો ઠીક છે, આ કોરોના. કોરોનાનું મોટું કૌભાંડ કરીને બલૂન લેવા માંડ્યા બધા. વિજયભાઈએ લીધું, નરેન્દ્રભાઈએ લીધું, બધા બલૂન લેવા માંડ્યા. આપણી પથારી ફેરવી, ધંધા રોજગાર છે નહીં, ભૂખે મરવાના વારા હે, કામ ધંધો મળતો નથી. વા બોર્ડ માર્યો, રાશન મફત. એટલે ભાઈ કામ દે ને, મફત ઘઉં નથી જોતા અમારે 2 રૂપિયા કિલો વાળા, ધંધો કરવા દે. એટલે નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્ર કાકા, હવે આ મ્યાનમાર નાખો તમારી બુઠી તલવારું. પ્રજા જાગૃત થઈ ગઈ છે. વંદે સ્વરાજ ભારત માતાની જય. આખા વિશ્વ.